રાજ્ય સરકારનો ભરતી કરતો વિભાગ નિષ્ફળ રહ્યો છે તેની આપણે આજે વાત કરવી છે. રાજ્ય સરકાર જ્યારે ભરતી પરીક્ષાની જાહેરાત કરે અને ભરતી પરીક્ષા વિભાગો દ્વારા લેવામાં આવે ત્યારે પેપર ફૂટી જાય છે, પેપર વેચાતા જોવા મળે છે, પેપર ઓનલાઈન એટલે કે વોટ્સઅપના માધ્યમથી સર્ક્યુલેટ થતા જોવા મળે છે, અથવા તો પરીક્ષામાં ગેરરીતિ આચરાય છે તે પ્રકારના સમાચાર સામે આવે છે. આ બધી જ વાતોના કારણે હવે રાજ્યના યુવાનો, રાજ્યના ભાવિ ઉમેદવારો કે જેમની ઈચ્છા છે સરકારી નોકરી કરવાની, તેને આ રાજ્ય સરકારના ભરતી બોર્ડ પર ભરોસો નથી રહ્યો. ત્યારે હવે એક ભરતી બોર્ડની આજે આપણે વાત કરવી છે કે જેને ભરતી તો કરવી છે પરંતુ પોતાના માથે કોઈ ટોપલો નથી રાખવો, માટે તેમણે ચયન કર્યું છે એક ખાનગી કંપનીની. જે ખાનગી કંપનીનું ચયન થયું છે એ કંપની પણ વળી કેવી કે જેને પોતાની જ જોબ રિક્રુટમેન્ટ સ્કેમના કારણે ઓળખવામાં આવે છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવા માટે ભરતી બોર્ડને નિયત કરવામાં આવ્યા હોય છે. આ ભરતી બોર્ડમાંનું એક ભરતી બોર્ડ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, GSSB કહો કે GSSB કહો. હાલ સચિવ છે હસમુખ પટેલ, અધ્યક્ષ છે કમલ દયાણી. આ ભરતી બોર્ડને ભરતી કરવી છે, વિશાળ ભરતીની તેમણે જાહેરાત કરી દીધી છે. ઉત્કૃષ્ટ રીતે કામગીરી કરે છે કારણ કે મોટી સંખ્યામાં તેઓને ભરતી કરવી છે વર્ષ 2024ની અંદર. ખાસી ઉતાવળે તેઓ કામગીરી કરી રહ્યા છે. યુવાનોને લાગી રહ્યું છે કે અમારા માટે આ વિભાગ અને રાજ્ય સરકાર ઉતાવળ કરે છે કે જલ્દી અમને રોજગારી મળે, સરકારી નોકરી મળે. પરંતુ હકીકત શું છે? હકીકત છે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાની. આ ખાનગી કંપનીને ફટાફટ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે, ફટાફટ પરીક્ષા લઈ લેવામાં આવે, જેથી કરી એક તીરના સાથે બે નિશાન સધાઈ જાય. ચૂંટણી સમયે ભરતી થઈ જાય, યુવાનો રાજીના રેડ થઈ જાય, પરિવાર લોકો ખુશ થઈ જાય અને કંપનીને કામ અપાઈ જાય. ખેર, કંપનીને કામ આપવું પડે અને કામ આપવું જોઈએ કારણ કે જ્યારે વિભાગો પૂરતી કામગીરી ન કરી શકે ત્યારે આવું કરવું જરૂરી બનતું હોય છે. પારદર્શકતા લાવવાના નામે GSSB દ્વારા એક ખાનગી કંપની, જે વિશાળ જાયજન્ટિક ટેક કંપની છે, તેને ભરતી કરવા માટેનું કામ આપવામાં આવે છે. આ નામ કોન્ફિડેન્શિયલ છે, પણ ચર્ચામાં છે એક એવી ખાનગી કંપની કે જેમાં ઓક્ટોબર 2023માં જ એક રિક્રુટમેન્ટ જોબ સ્કેમ થયું હતું. એટલે કે જે ખાનગી કંપનીને પરીક્ષા લેવા માટેની વાત ચાલી રહી છે CBRTના માધ્યમથી, એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ, જેનાથી રિઝલ્ટ ફટાફટ તૈયાર થશે. હ્યુમન એટલે કે માણસોની જરૂર ઓછી પડશે અને રિઝલ્ટ ફટાફટ તૈયાર થશે તો ફટાફટ નોકરી આપી શકાશે. વાત સારી છે, સાચી લાગે છે. આ એક લાલ જાજમ પાદરી હોય યુવાનો માટે એવું લાગે છે, પરંતુ હકીકત જોવા જઈએ તો જે કંપનીમાં અંદર ભ્રષ્ટાચાર થયો હોય જોબ રિક્રુટમેન્ટ માટે, એ સરકારની ભરતી કેવી રીતે કરી શકે? ખેર, કોઈ વાંધો નહીં, આ ભરતી કરી શકે. કદાચ આવી ઘટનાઓ ક્યારેક ક્યારેક બનતી હોય છે તો એને આપણે નિગ્લેક્ટ કરી શકીએ, એટલે કે નજરઅંદાજ કરી શકીએ. પણ હકીકતે આ જે વિભાગ છે GSSB અને જે કંપની સાથે વાત કરી છે, એ કંપની સાથે જે ટાઈઅપ થયું છે એમાં પેપર પણ કંપની કાઢશે, પ્રશ્નો પણ કંપની શોધી લાવશે, પ્રશ્ન પૂછશે પણ કંપની, કોમ્પ્યુટર પણ કંપનીના હશે, સેન્ટર પણ કંપનીના હશે, આઈરિસ સ્કેનર, ફિંગરપ્રિન્ટ, તમામ વસ્તુ કંપની મૂકશે અને તેનાથી પરીક્ષા લેવામાં આવશે. તમને લાગશે કે વાહ, પારદર્શકતાની મિસાલ કાયમ થશે. પરંતુ જ્યારે કોઈ કંપની છે અને કોઈ સોફ્ટવેર છે અને એના જ તમામ સાધનો છે, તો ત્યારે એને કરવી હોય એ પ્રકારની જગલરી કરી શકે. નાના પાયે થતા ભ્રષ્ટાચાર કે નાના પાયે થતા છબરડા કે નાના પાયે થતા પેપર લીકના કાંડ નહીં થાય, હવે મોટા પાયે જોવા મળશે. કારણ કે હું કોન્ટ્રાક્ટ આપનારો કંપનીને કહું કે આ 10 નામ તો મેરિટમાં જોઈશે, તો કંપની પાસે એનો તોડ હોય હોય અને હોય, કારણ કે માણસ માત્ર મેનેજ થવાને પાત્ર એવું આપણે જોઈએ છીએ. તો આ કંપનીને આખરે તો કોઈ માણસ ચલાવશે. આ સોફ્ટવેરના ડેટા કોઈ માણસના સર્વરમાં સેવ થશે અથવા તો કંપનીના સર્વરમાં આ ડેટાના લોગ જનરેટ થશે. એ લોગ પણ કંપની સરકારને આપશે, એટલે કે ભરતી મંડળને આપશે એવી વાત છે. પરંતુ આ લોગ વાંચતા કેટલા ભરતી મંડળમાં બેઠેલા અધિકારીઓને આવડશે? ખેર, અને વાંચશે કોણ એ પણ મોટો સવાલ છે. જ્યારે આક્ષેપ થશે, જ્યારે આરોપ થશે, ત્યારે આ બધું વાંચવાનો સવાલ આવશે અને ડેટાને ઇરેઝ થતા વાર કેટલી લાગે? ઘણી બધી સંભાવનાઓ, ઘણી બધી શક્યતાઓ આની અંદર રહેલી છે. તો બીજી તરફ એવી પણ સંભાવના છે કે 500 રૂપિયા કરતાં વધારે આપી અને એક વિદ્યાર્થી માટેની ભરતીની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો આ ફટાફટ ભરતી યુવાનો માટે કરવામાં આવી રહી છે કે આ કંપની માટે, એ પણ એક સવાલ છે.
આ બધી જ આશંકાઓ છે, બધી જ શંકાઓ છે આપણને એટલા માટે જાય છે કારણ કે આપણી રાજ્યની સરકાર, રાજ્યના ભરતી બોર્ડ અને વિભાગો અગાઉ એવા છબરડા મારી ચૂક્યા છે, અથવા તો ત્યાંથી ભ્રષ્ટાચાર પકડાઈ ચૂક્યો છે, અથવા તો તેના પેપર વેચાઈ ચૂક્યા છે. આ બધા જ દાખલા આપણે જોયા છે. તો હવે મોટી સંખ્યામાં ભાવિ ઉમેદવારો જે GSSBની પરીક્ષા આપશે અને જેને રાજ્યના સેવક બનવું છે, સરકારી નોકરી મેળવવી છે, એની નોકરીનું કામ ખાનગી કંપનીને આપી દેવામાં આવ્યું છે. એની પાછળનું મુખ્ય રહસ્ય એવું પણ છે જે અમારા સૂત્રો જણાવે છે કે આ કંપનીને બધું જ કામ સોંપી દેવાનું, જેથી કરીને કોઈ પણ પ્રકારના એલિગેશન લાગે તો કંપનીનો ખાનગી માણસ ફિટ થાય. તો SEBમાં તમે જોતા હશો કે ઘણી વખત લાંચ લેતો ખાનગી માણસ ઝડપાય છે, અધિકારી નથી લાંચ લેતા હોતા. તો આ ખાનગી કંપનીનો માણસ હશે ખાનગી, અને એ ખાનગી માણસ વિરુદ્ધ કાર્યવાહી થશે, જેલમાં જશે, તો એ જશે, જામીન મેળવવા પડશે, એને મેળવવા પડશે. આ બધું જ એને કરવાનું છે કારણ કે GSSB હાથ અધ્ધર કરશે. અમે તો કંઈ કર્યું જ નથી, અમે તો પૈસા આપી અને છૂટા થઈ ગયા, પેપર એમને કાઢવાનું, પરીક્ષા એમને, ગુણ એમને આપવાના, કોમ્પ્યુટર એમના, સેન્ટર એમના, અને તમામ બાબતો એની અમે તો ખાલી ઓબ્ઝર્વેશન કરતા હતા. કેવી રીતે પારદર્શકતાથી ભરતી કરી શકાય, આ પણ એક સવાલ છે. તો કેવી રીતે પારદર્શકતાથી ભરતી કરી શકાય, ફટાફટ ભરતી કરી શકાય, આ બધી જ જવાબદારી ભરતી મંડળની અને આ રાજ્ય સરકારની છે. કારણ કે કેટલાક અધિકારીઓનું એવું પણ કહેવું છે કે જો હવે અમે ભરતીની પરીક્ષા ન લઈએ તો થાય, કારણ કે ઓનલાઈનમાં તકલીફ છે, ઓફલાઈનમાં તકલીફ છે, બધામાં લૂપ હોલ તો જોવાના અને બધામાં લૂપ હોલ રહેવાના. તો આ જવાબ પણ વ્યાજબી નથી કારણ કે તમને ત્યાં એટલે જ બેસાડ્યા છે કે આ લૂપ હોલ ન રહે, ફટાફટ ભરતી થાય અને પારદર્શકતાથી થાય. જો તમારાથી નથી થતી, સ્વેચ્છાએ રાજીનામા મૂકી દો. નમસ્કાર, ફરી મળીશું આવા જ વિડીયો સાથે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.